હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં આજે હું તમારી માટે નાસ્તામાં ખવાય એવી મસ્ત મેથીની ક્રિસ્પી પૂરીની રેસીપી લઈને આવી છું તો ચાલો આજની આ રેસીપી બનાવીશું રેસીપી ગમે તો લાઇક અને શેર જરૂરથી કરજો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને જરૂરથી ક્લિક કરજો મેથીની પૂરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધવાનો છે એના માટે મેં અહીંયા આગળ એક કપ ઘઉંનો લોટ લીધો છે લોટ અહીંયા આગળ જે રોટલીનો હોય તે જ લેવાનો છે અહીંયા આગળ મેં વન ફોર્થ કપ જેટલું બેસન લીધું છે અને અહીંયા આગળ સાથે જ એક ચમચી રવો લીધો છે તમે જો બેસન અને રવો સ્કીપ કરવા માગતા હોય તો તમે કરી શકો છો અડધી ચમચી હળદર ઉમેરવાની છે પછી આગળ અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેર્યું છે ત્યાર પછી અડધી ચમચી ધાનાજીરું પાવડર ઉમેર્યો છે અડધી ચમચી અજમાને આ રીતે હાથથી થોડું ક્રશ કરી અને પછી ઉમેરી દેવાનો છે ત્યાર પછી મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું છે અહીંયા આગળ આપણે બે મોટી ચમચી એટલું તેલ ઉમેરવાનું છે તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તો અહીંયા આગળ મેં બે ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે તેલ ઉમેરાઈ જાય પછી સારી રીતે બધું મિક્સ કરી લઈશું બધું મિક્સ થઈ જાય એટલે આગળ મેં એક કપ ધોયેલી મેથીની ભાજી લીધી છે ભાજીને સારી રીતે ધોઈ લેવાની છે પાણી કાઢી અને પછી આની અંદર ઉમેરી દેવાની છે જો તમારી પાસે ભાજી ના હોય તો તમે મેથીની ભાજીની જગ્યાએ તમે કસૂરી મેથી પણ ઉમેરી શકો છો કસૂરી મેથીને તમે થોડીકવાર પલાળી દેશો તો એકદમ સોફ્ટ થઈ જશે અને પછી તમે આની અંદર ઉમેરી શકો છો અને બધું સારી રીતે મિક્સ કરવાનું છે તમે આમાં ફ્રેશ કાપેલા ધાણા પણ નાખવા માંગતા હોય તો નાખી શકો છો અહીંયા આગળ આપણે થોડું થોડું પાણી લઈ અને થોડો કઠણ લોટ બાંધવાનો છે તો તમે જોઈ શકશો અહીંયા આગળ લગભગ મેં અડધાથી પણ ઓછું પાણી લઈ અને સરખી રીતે લોટને બાંધી લઈશ અને અહીંયા આગળ ખૂબ જ સરસ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે તો સારી રીતે પહેલાં મસળી લઈશું અને લોટ બંધાઈ જાય પછી એની અંદર આપણે થોડુંક તેલ ઉમેરી અને ફરીથી એકવાર એને મસળી લેવાનો છે તો તેલ અહીંયા આગળ મેં લગાવી દીધું છે અને એકવાર એને કેળવી લઈએ અને દસ મિનિટ જેવો લોટને ઢાંકીને રહેવા દેવાનું છે દસ મિનિટ થઈ ગઈ છે તો ચાલો હવે આપણે એની અંદરથી પૂરી બનાવી લઈએ તો અહીંયા આગળ એકવાર એને સારી રીતે મસળી લેવાનો છે લોટ ખૂબ જ સરસ રીતે સેટ થઈ ગયો છે હવે આપણે અહીં આગળ મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લઈશું તમને જેટલી સાઇઝ ગમે એ પ્રમાણે તમે પૂરી બનાવી શકો છો તો તમે અહીં આગળ જોઈ શકશો કે આ રીતના મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લેવાના છે સેમ રીતે બીજા બધા જ આપણે લુવા તૈયાર કરી લઈશું અહીંયા આગળ બધા લુવા તૈયાર થઈ ગયા છે હવે આપણે પૂરીને વણી લેવાની છે તો પૂરી અહીંયા આગળ આપણે મીડિયમ થીક રાખવાની છે બહુ પતલી પણ નહીં અને બહુ જાળી પણ નહીં જે રીતે આપણે ફરસી પૂરી માટે જે પૂરી વણીએ બસ એ રીતે તમારે પૂરીને વણી લેવાની છે અહીંયા આગળ તમે જોઈ શકશો કે મેં પૂરીને વણી લીધી છે અને ખૂબ જ સરસ રીતે વનાઈ જાય છે તમને એવું લાગે થોડો તમે લોટ પણ લગાવી શકો છો હવે આગળ ચપ્પુની મદદથી આપણે કાપા લગાવી દેવાના છે જેથી પૂરી ખૂબ જ સરસ રીતે ક્રિસ્પી બને ચપ્પુની જગ્યાએ તમે ફોક લઈને પણ કટ કરી શકો છો અને આ રીતના આપણે આગળ તમે જોઈ શકશો એકદમ સરખી રીતે કટના નિશાન લગાવી દીધા છે તો અહીં આગળ સેમ રીતે બીજી બધી પૂરી વણીને તૈયાર કરી લીધી છે હવે જે પહેલી વણી હોય તે તમારે પહેલી તળવાની છે તો અહીંયા આગળ મેં જે પહેલી વણી છે તે પહેલાં તળીશ અને પછી બીજી તળવાની છે તેલ ખૂબ જ સારી રીતે ગરમ થઈ ગયું છે ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે આ પૂરને તમારે એકદમ ધીમા તાપે તળવાનું છે તેથી ખૂબ જ સરસ રીતે ક્રિસ્પી થશે જો તમારું તેલ વધારે ગરમ હશે તો એ લાલ થઈ જશે પણ અંદરથી એ ક્રિસ્પી નહીં તળાય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તેલને એકદમ ધીમા તાપે રાખી અને એને તળવાનું છે તો તમે જોઈ શકશો અહીંયા આગળ મેં પૂરીને અંદર ઉમેરી દીધી છે અહીંયા આગળ આપણે આ રીતે પલટાવી પલટાવીને ખૂબ જ સરસ રીતે કડક થાય ત્યાં સુધીને તળવાની છે તો અહીંયા આગળ તમે જોઈ શકશો કે ખૂબ જ સરસ રીતે કલર પણ આવી ગયો છે અને એકદમ સરસ પૂરી તળાઈ રહી છે અને અહીંયા આગળ તમે જોઈ શકશો એકદમ સરસ ક્રિસ્પી આપણી પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને કાઢી લઈશું અને સેમ રીતે તમારે બધી પૂરીને તળી લેવાની છે એકદમ સરસ કલર આવ્યો છે બસ આ જ રીતે તમારે તળવાની છે થોડીક વાર એને આપણે ઠંડી થવા દઈશું તો અહીંયા આગળ મેં કિચન ટપ પેપર પર એને મૂકી દીધી છે તો અહીંયા આગળ હું સેમ રીતે બીજી બધી પૂરીને બનાવીને તૈયાર કરી લઈશ તો અહીંયા આગળ આપણી મેથીની એકદમ સરસ ક્રિસ્પી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકશો એકદમ ક્રિસ્પી બની છે તો ઠંડી થઈ જાય એટલે તમારે એરટાઇટ ડબ્બામાં ભરીને એને સ્ટોર કરી શકો છો અને આરામથી તમે આ પૂરીને અઠવાડિયા સુધીને ખાઈ શકો આજે આપણે બનાવીશું એકદમ સરસ ચટપટી મસાલા ક્રિસ્પી ફરસી પૂરીની રેસીપી તીખી ફરસી પૂરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટને બાંધવાનો છે તો એના માટે મેં લીધો છે ઘઉંનો લોટ ઘઉંનો લોટ આપણે દોઢ કપ લેવાનો છે ત્યારબાદ મીઠું એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે કે પછી અડધી ચમચી જેટલું અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીએ અડધી ચમચી અજમો એડ કરીએ અને આને હાથેથી આ રીતે ક્રશ કરી લઈશું અને એડ કરી દઈએ જીરું એડ કરીએ અડધી ચમચી જેટલું અને મરીનો પાવડર એડ કર્યો છે વન ફોર ટી સ્પૂન જેટલો તમે મરીને અદકચરા વાટીને પણ એડ કરી શકો છો કસૂરી મેથી લઈશું એક ચમચી જેટલી એને હાથેથી પણ આ રીતે ક્રશ કરવાની છે કસૂરી મેથીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે જો ઘરમાં હોય તો જરૂરથી એડ કરજો ઘી એડ કરીશું બે મોટી ચમચી જેટલું અને ઘીને મેં હલકું ગરમ કર્યું છે બહુ વધારે ગરમ નથી કર્યું હલકું ગરમ છે ઘી એડ કર્યા પછી બે મોટી ચમચી તેલ એડ કરી દઈશું બરાબર મિક્સ કરીએ અને મુઠ્ઠી પડતું આપણે મૌન રાખવાનું છે અને આ રીતે સારી રીતે મિક્સ કરવાનું છે અને આ રીતે મુઠ્ઠી પડતું મૌન હોવું જોઈએ તો હવે આપણે લોટને બાંધી લેવાનો છે થોડું થોડું પાણી એડ કરી અને આપણે કઠણ લોટ બાંધવાનો છે બહુ ઢીલો લોટ ના થઈ જાય એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે અને લોટ ખૂબ જ સરસ રીતે બંધાઈ જવા આવ્યો છે અડધો કપથી પણ થોડુંક ઓછું પાણી લઈને મેં લોટને બાંધી લીધો છે તમને જે રીતે જરૂર પડે એ રીતે તમારે પાણી લેવાનું છે પણ આ રીતે પણ આ રીતે આપણો લોટ કઠન જ હોવો જોઈએ અને આપણે હવે સરખી રીતે લોટને કેળવી લઈશું લોટ સારી રીતે બંધાઈ જાય પછી આપણે થોડુંક એની ઉપર તેલ લગાડી લઈશું અને ફરીથી એકવાર એને સારી રીતે મસળી લઈએ એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે દસથી પંદર મિનિટ સુધીને એને ઢાંકીને રહેવા દઈએ પંદર મિનિટ થઈ ગયું છે આપણો લોટ ખૂબ જ સરસ રીતે સેટ થઈ ગયો છે તમે જોઈ શકશો આ રીતે ઉપરથી વાઈટ વાઈટ દાણા આવી ગયા છે એટલે સમજી લેવુ જ સરસ રીતે આપણો લોટ સેટ થઈ ગયો છે એકવાર મસળી લઈએ અને આ રીતનો કઠણ જ છે તમે જોઈ શકશો લોટ મસળાઈ જાય પછી આપણે પૂરી જેટલા નાના નાના મીડિયમ સાઇઝના લુવા કરી લઈએ નાની મોટી સાઇઝ તમને જે રીતે ગમે એ રીતે તમે પૂરી બનાવી શકો છો આ રીતે આપણે મીડિયમ સાઇઝના લુવા કરી લેવાના છે અને આ રીતે એને હાથેથી દબાવીને આપણે વણી લેવાની છે અને પૂરીને આપણે વણી લઈશું બહુ જાડી નહીં રાખવાની અને બહુ પતલી પણ નહીં રાખવાની એક સરખી આપણે વણવાની છે તો આ રીતે નાની નાની પૂરી તૈયાર કરી લઈશું અને આપણી આ પૂરી વણાઈ ગયા પછી આપણે આ રીતે ચપ્પોથી એના ઉપર કટના નિશાન લગાવી લઈએ તો આપણી આ પૂરી બની ગઈ છે આપણે પૂરીને પહેલાં વણી લઈશું અને પછી આપણે ચડીશું તો આ રીતે વનાઈ જાય એટલે આપણે એને પ્લેટમાં મૂકી દેવાની છે અને સેમ રીતે બીજી બધી પૂરીને આપણે વણી લેવાની છે તેલ ગરમ કરવા મૂકી દીધું છે જે વણેલી પૂરી છે તે આપણે તળી લઈશું ગેસની આંચ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે એકદમ હાઈ ફ્લેમ પર એને નથી તળવાની તેલ સરખું ગરમ થઈ જાય પછી આપણે ગેસને મીડિયમ કરી દેવાનો છે અને આ પૂરીને એકદમ સ્લો ટુ મીડિયમ આંચ ઉપર આપણે તળીશું હલકી હલકી એ તળાવવા આવે એટલે આ રીતે પલટાવીને બંને બાજુથી સરખી રીતે કડક થાય ત્યાં સુધીને એને તળવાની છે અને તમે જોઈ શકશો પૂરી ખૂબ જ સરસ રીતે તળાઈ ગઈ છે એકદમ ક્રિસ્પી દેખાય છે તો આ રીતે પૂરી તળાઈ જાય એટલે આપણે એને કાઢી લેવાની છે અને સેમ રીતે આપણે બીજી બધી પૂરીને તળીને તૈયાર કરી લઈશું જેટલી કઢાઈમાં આવે એટલી તળવાની છે લગભગ આ પૂરીને બેથી અઢી મિનિટ જેવો સમય તળતા લાગે છે ધ્યાન રાખવાનું કે આપણે એને સ્લો ટુ મીડિયમ ગેસ પર રાખીને તળીશું જેથી એકદમ સરસ ક્રિસ્પી ખસ્તા બનશે બધી પૂરી તળીને તૈયાર થઈ ગઈ છે તમને એક તોડીને બતાવી દો એકદમ સરસ ખસ્તા બની છે અને તમે જોઈ શકશો એકદમ કુરકુરી આ પૂરી બની છે આ મસાલા પૂરી ઠંડી થઈ જાય પછી તમારે કેટે ડબ્બામાં ભરીને તમે પંદર દિવસ સુધીને આરામથી ખાઈ શકો છો ચાની સાથે કે પછી એમને પણ ખાવાની ખૂબ જ મજા આવે છે એકદમ ક્રિસ્પી અને પળવાળી પૂરી અને એ પણ ઘઉંના લોટની તો ખાવાની તો ખૂબ જ મજા આવી જાય અને એ પણ ચા સાથે પડવાળી પૂરી બનાવવા માટે આપણને જોશે બે કપ ઘઉંનો લોટ જે રોટલીનો હોય તે જ લેવાનો છે જો તમારે મેંદો યુઝ કરવો હોય તો તમારે અડધો મેંદો અડધો ઘઉંનો લોટ યુઝ કરી શકાય છે સાથે જ આપણે એડ કરવાનો છે કાળા મરીનો પાવડર જો એ ના હોય તો તમે મરીને વાટીને પણ એડ કરી શકો છો એક નાની ચમચી એડ કર્યું છે સાથે થોડા ચીલી ફ્લેક્સ નાખીશું જેથી એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે જો ના હોય તો નહીં એડ કરવાના અડધી ચમચી જેટલો અજમો એડ કર્યો છે આ રીતે હાથથી એને મસેડીને એડ કરી દઈશું અને એક ચમચી આપણે એડ કરવાની છે કસૂરી મેથી એને પણ આપણે હાથથી મસળીને એડ કરી દેવાની છે કસૂરી મેથીનો ફ્લેવર પૂરીમાં ખૂબ જ સરસ આવે છે મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે કે પછી એક નાની ચમચી જેટલું અને એડ કરવાનું છે ઘી ઘી બે મોટી ચમચી જેટલું લીધું છે એકવાર મિક્સ કરીને એડ કરીશું ઘીને મેં થોડું ગરમ કરી લીધું છે જેથી એ ઓગળી જાય અને બહુ વધારે પડતું ગરમ નથી કર્યું અને ચોખ્ખું જ ઘી લીધું છે આપણે બહુ વધારે પડતું આમાં મોન એડ નહીં કરીએ કેમ કે આપણે લેયર બનાવવાના છે તો એમાં પણ આપણે સાટો લગાડીશું એટલે આમાં આપણે માપનું જ મોન એડ કરીશું આ રીતે મિક્સ કરી લેવાનું છે સાથે જ આપણે એડ કરવાનો છે વન ફોર્થ કપ જેટલો રવો ઘરમાં હોય તો એડ કરવાનો ના હોય તો પણ ચાલે તો એડ કરી દઈશું આ રીતે રવો એડ કરવાથી આપણી પૂરી ખૂબ જ સરસ ખસ્તા અને ક્રિસ્પી બનશે અને પાણી લઈને લોટ બાંધી દેવાનો છે બહુ ઢીલો પણ નહીં અને બહુ વધારે પડતો કઠણ પણ નહીં એ રીતનો લોટ બાંધી લેવાનો છે એક કપ જેટલું પાણી ઉમેરાયું છે બહુ વધારે પડતો મેં ઢીલો લોટ નથી બાંધ્યો તો આ જ રીતે આપણે લોટને મસળીને બાંધી લેવાનો છે અને લોટને એક સરખી રીતે કેળવી લઈએ ધ્યાન રાખજો કે બહુ વધારે પડતો લોટ ઢીલો ના થઈ જાય અને એને સરખી રીતે મસળવાનો છે અને લોટ સરખી રીતે બંધાઈ ગયા પછી ઉપરથી થોડુંક તેલ કે પછી ઘી એડ કરીને આપણે એકવાર સરસ રીતે મસળી લઈશું જેટલો લોટ આપણો સોફ્ટ થશે એટલી જ પૂરી આપણી સારી બનશે તો લોટને આપણે સેટ થવા દઈએ તો ઢાંકીને દસથી પંદર મિનિટ સુધીને રહેવા દઈએ જેથી લોટ આપણો ખૂબ જ સરસ રીતે સેટ થઈ જાય તો આ રીતે મેં એક ડબ્બામાં ભરીને સાઈડ ઉપર રાખી લઈશ પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે તો ચાલો હવે એમાંથી આપણે લુવા કરી લઈએ જે રીતે આપણે રોટલી બનાવીએ એ રીતના જ લુવા કરી લેવાના છે અને સૌથી પહેલાં તો આપણે રોટલી જ બનાવવાની છે બહુ જાડડી નથી કરવાની આપણે પાતળી જ બનવાની છે જે રીતે ફૂલકા રોટલી કરીએ એ રીતના મીડિયમ સાઇઝના લુવા લઈને આપણે વણી લેવાની છે બધા લુવા થઈ જાય એટલે આપણે એને વણી લઈશું કોરો લોટની જરૂર પડે તો લેવાની પણ આમાં જરૂર નહીં પડે અને આ જ રીતે આપણે સરખી રીતે રોટલી કરી લઈશું જેટલા પણ લુવા છે એની પહેલાં આપણે રોટલી કરી લેવાની જેથી આપણે ફટાફટ પૂરી બનાવી શકીએ આ જ રીતની મેં રોટલી વણી લીધી છે અને સેમ રીતે બીજી બધી રોટલી કરી લઈશ અને બધી રોટલી વણાઈ ગઈ છે તમે જોઈ શકશો બીજી પછી વણીશું લગભગ મેં આઠ જેવી વણી લીધી છે સાથે સાટો તૈયાર કરીશું તેના માટે એક મોટું બાઉલ લઈશું બે મોટી ચમચી મેંદો લીધો છે અને અંદર આપણે એડ કરવાનું છે તેલ થોડો થોડો સાટો બનાવીશું જેટલી જેથી જેટલી જરૂર પડે એટલો જ વપરાય સાથે એડ કરવાનું છે બે થી ત્રણ ચમચી એટલું તેલ તેલની જગ્યાએ ઘીનો યુઝ કરી શકો છો અને બરાબર મિક્સ કરી લેવાનું છે ખાસ ધ્યાન રાખજો કે સાટો બનાવીએ તો તેલ અને ઘીનો જ યુઝ કરવાનો પાણીનો યુઝ બિલકુલ નથી કરવાનો સાટો તૈયાર છે તો ચાલો લેયર બનાવી દઈએ આ રીતની રોટલી મૂકી દેવાની છે એની ઉપર આપણે સાટો એડ કરીશું બહુ વધારે પડતો નહીં જેટલો જરૂર પડે એટલો જ બધી તરફથી આ રીતે લગાવતું જવાનું છે અને સ્પ્રેડ કરતું જવાનું છે આપણે ચાર પડ કરીશું તમને જો સાત પડ ગમે તો કરી શકો છો પણ ચાર પડ ખૂબ જ સરળ રીતે ઇઝીથી પછી પૂરી પણ બનવામાં ઇઝી રહે છે તો આ રીતે એક રોટલી પર સાટો લગાવ્યા પછી આપણે બીજી રોટલી એની ઉપર મૂકી દેવાની છે બીજી રોટલી પણ મેં એની ઉપર આ રીતે સેટ કરી લીધી છે અને એક સરખી જ રોટલી બનાવી છે તમે જોઈ શકશો અને સેમ રીતે એમાં પણ આપણે સાટો લગાડી દઈએ અને સાથે જ ત્રીજી આ રોટલી મેં મૂકી દીધી છે અને સેમ રીતે એની ઉપર પણ આપણે સાટો લગાડી દઈશું અને ત્રણ રોટલી થઈ ગયા પછી ચોથી રોટલી એની ઉપર મૂકી દેવાની છે ચોથી રોટલી મેં મૂકી દીધી છે અને લાસ્ટમાં આપણે ફરીથી એની ઉપર સાટો લગાડી દેવાનો છે તો તમે જોઈ શકશો કે આ ચાર લેયર થઈ ગયા છે હવે આપણે એકદમ ટાઈટ રોલ ઉપરથી કરવાનો છે તમે જોઈ શકશો જે રીતે મેં વિડીયોમાં બતાવું છું સેમ રીતે કરવાનો છે અને ટાઈટ કર્યા પછી એક જ દિશામાં આ રીતે એકવાર સરખી રીતે આપણે ગોલ ફરાવવાનો છે બહુ વધારે નહીં પણ એક જ દિશામાં કરશો તો લેયર ખૂબ જ સરસ થશે થઈ ગયા પછી ચપ્પુની મદદથી આપણે આ રીતે નાના નાના લુવા કરી લેવાના છે તો બધા લુવા થઈ ગયા પછી આપણે હથેળીની મદદથી એને ક્રોસમાં આ રીતે સ્પ્રેડ કરવાનું જેથી લેયર ખૂબ જ સરસ પડે જ્યારે પણ આપણે પૂરી વણીએ અને તળીએ તો આપણા લેયર ખૂબ જ સરસ બનશે તો આ રીતે આપણે ક્રોસમાં કરી લેવાનું છે થઈ ગયા પછી આપણે પૂરીને વણી લેવાની છે બહુ વધારે પડતી જાડી કે મોટી નહીં આ રીતે બેથી ત્રણ વેલન મારીને આપણે એને પૂરી બનાવી લેવાની છે સાથે જ તેલને ગરમ કરવા પણ મેં મૂકી દીધું છે તો આ જ રીતની પૂરી વણી લેવાની છે અને સાથે જ તળતું જવાનું છે તમે જોઈ શકશો તો ચાલો હવે હું તેલને પણ ગરમ કરવા મૂકી દઈશ તેલને ગરમ કર્યા પછી એકદમ ધીમી આંચ પર જ આ પૂરીને તળવાની છે કેમ કે આ ઘઉંનો લોટ છે ઘઉંનો લોટની પૂરી જલ્દી લાલ થઈ જતી હોય છે જો તમે એને ફાસ્ટ ગેસ પર તરશો તો તમારી પૂરી તો ઉપરથી તો કડક થઈ જશે પણ પછી ઠંડી થશે તો એ ઢીલી થઈ જશે એટલે ખાસ ખાસ ધ્યાન રાખજો કે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને જ આ પૂરીને તળવાની છે અને આ રીતે હલકી તળાવવા માંડે એટલે પછી આપણે ફેરવતું જવાનું છે જ્યાં સુધીને એ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધીને આપણે પૂરીને તળી લેવાની છે અને ખૂબ જ સરસ રીતે આ તળાવા માંડી છે અને જે એના લેયર છે તે પણ ઉપર આવવા માંડ્યા છે તમે જોઈ શકશો તળાઈ જાય એટલે આપણે લઈ લઈશું બહાર અને એક ટિશ્યુ પેપરમાં કરી લઈશું સેમ રીતે બીજી બધી પૂરીને આપણે તળી લેવાની છે અને એકદમ ધીમી આંચ પર જ આપણે પૂરીને તળીશું તો ચાલો બીજી પૂરીને પણ આપણે તળી લઈએ ને પૂરી તળાઈ ગયા પછી તમે જોઈ શકશો કે ખૂબ જ સરસ ક્રિસ્પી બની છે તમને તોડીને પણ હું બતાવી દઉં છું એકદમ ક્રિસ્પી સરસ પૂરી આપણી આ બની છે તો જરૂરથી બનાવજો ઘઉંના લોટની પૂરી છે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે આરામથી પંદર દિવસ સુધીને સ્ટોર કરી શકો છો ઠંડી થઈ જાય એટલે તમારે એક ડબ્બામાં ભરીને સ્ટોર કરી લેવાનો તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો